સુરતમાં કોરોનાના દર્દીની સંખ્યા સતત વધી રહી છે ત્યારે વધુ 67 અને ત્યારબાદ 18 એમ 71 રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થઈ ગયો છે. સુરતમાં 53 જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 14 દર્દી સાથે કુલ દર્દીની સંખ્યા 2745 પર પહોંચી ગઈ છે. જ્યારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણાંક 102 પર પહોંચ્યો છે. તેવામાં આજે 93 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. કોરોના વાયરસને લઈને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 71 દર્દી નોંધાયા છે. આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 2532, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 14 કેસ સાથે દર્દીની સંખ્યા 231 પર પહોંચી છે. કુલ દર્દીની સંખ્યા 2745 પર પહોંચી ગઈ છે. તેવામાં આજે 3 દર્દીના કોરોનાને લઈને મોત થયા છે. મૃત્યુઆંક 102 થયો છે, જેમાંથી 2 મૃત્યુ જિલ્લાના છે અને 100 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 87, જ્યારે જિલ્લામાં આજે 6 દર્દી રજા આપતા કુલ 93 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે, જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1839 થઈ છે, જેમાંથી જિલ્લાના 123 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સતત લોકોને સૂચના આપવા છતાંય લોકો ગાઈડલાઈનનું પાલન કરતા નથી, જેને લઈને તંત્ર દ્વારા આગામી દિવસ ગાઈડલાઈનને લઈને લાલ આંખ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. છેલ્લા 10 દિવસ સતત સુરતમાં દર્દીની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે સુરત ગ્રામીણ વિસ્તારમાં 84, ઉલપાડ 4, કામરેજ 5, માંગરોળમાં 1 કેસ મળી આવ્યા છે. ત્યારે 2 દિવસ પહેલા જિલ્લાના દર્દીની સંખ્યા વધ્યા બાદ આજે પણ દર્દીની સંખ્યા વધુ નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.